નાની ઉંમરે અઢાર વીસ બાવીસ પચીસ વર્ષની ઉંમરે હાર્ટ એટેકની તકલીફ આજકાલ ઘણી વખત જોવા મળે છે આ બાબતથી ઘણા લોકો ખૂબ ચિંતિત છે પરંતુ એના કરતાં વધારે કોમન છે આટલી ઉંમરના નાના વ્યક્તિઓ છોકરાઓ છોકરીઓ એ દરેકને છાતીનો દુખાવો થવાથી હાર્ટ એટેકની શંકાને લઈ અને હેરાન પરેશાન થઈ જવું આ બાબતમાં આજે આપણે ચર્ચા કરીએ નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર વિશાલ વાનાણી હાર્ટ સ્પેશિયાલિસ્ટ સુરતથી આજે અમે દરરોજ ઓપીડીમાં તપાસમાં એવા ઘણા દર્દીઓ જોઈ રહ્યા છીએ કે જેમની ઉંમર અઢાર પચીસ વર્ષ છે જેઓ સ્કૂલના ધોરણમાં ભણે છે અથવા તો કોલેજના ફર્સ્ટ યર સેકન્ડ યરમાં છે આટલી નાની ઉંમર ઉપર એમને છાતીનો દુખાવો થવાથી શ્વાસની તકલીફ થવાથી હાર્ટ એટેકની શંકાને લઈ એમના પેરેન્ટ્સ ઘણી વખત તપાસ કરવા માટે લઈ આવે છે આવા દર્દીઓ આજકાલ ખૂબ વધારે માત્રામાં વધી રહ્યા છે એમની બધી જ તપાસ કરતાં છેલ્લે માલુમ પડે છે કે એમની તકલીફ હાર્ટ સંબંધિત નથી અને એક સારા સમાચાર લઈ અને ફેમિલી ઘરે જાય છે પરંતુ વાત ત્યાં પૂરી નથી થતી એમની તકલીફ વારંવાર રિપીટ થયા કરે છે દર વખતે એવો હાર્ટ એટેકની શંકામાં રહ્યા કરે છે કારણ કે આજકાલ હાર્ટ એટેક નાની ઉંમરે ઘણા બધા વ્યક્તિઓમાં જોવા મળે છે એ માટે આ વ્યક્તિઓ પોતાની લાઈફમાં પોતાના વર્કમાં સ્ટડીમાં જોબમાં સરળતાથી અને મુક્ત નથી થઈ શકતા કારણ કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ને કન્સલ્ટ કરાવ્યું હાર્ટ માટેની યોગ્ય તપાસ કરાવી જેમાં હાર્ટનો ઈસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ હાર્ટની સોનોગ્રાફી એટલે કે ટુડીકો કાર્ડિયોગ્રામ અને ટ્રેડમિલ ટેસ્ટ એટલે કે પટ્ટા પર દોડવાનો તપાસ આ ત્રણ તપાસ કરાવ્યા હોય અને ત્રણેય એલ્યુટલી નોર્મલ આવ્યા હોય તો કોઈ પણ વ્યક્તિ એટી ફાઈવ ટુ નાઇન્ટી પર્સન્ટ એક્યુરેસી સાથે એવું માની શકે છે કે એમની તકલીફ હાર્ટ સંબંધિત નથી છતાં પણ કોઈને વધારે શંકા હોય કોઈના પેરેન્ટ્સને નાની ઉંમરમાં હાર્ટ એટેકની તકલીફ થઈ હોય અને હાર્ટની શંકા એમના મગજમાંથી નીકળતી જ ના હોય તો નેક્સ્ટ સોલ્યુશન તરીકે હાર્ટની કોરોનરી એન્જિઓગ્રાફી સિટી કોરોનરી એન્જિઓગ્રાફી આ ઓપ્શન પણ અવેલેબલ છે જો આ દરેક તપાસ કર્યા પછી આ દરેક તપાસના દરેક રિપોર્ટ નોર્મલ આવે તો હાર્ટ બાબતે કોઈ પણ શંકા રાખવાને સ્થાન નથી પછી વ્યક્તિએ એવું સમજી એવું સ્વીકારી એવું માની લેવું જોઈએ કે એમને થતા દરેક દુખાવા હાર્ટ સંબંધિત નથી હોતા હાર્ટ એટેકને લગતો દુખાવો જે જગ્યા પર અને જે રીતનો થાય એ જ રીતના દુખાવાઓ હાર્ટ સિવાયની ઘણી બધી બીમારીઓમાં થાય છે જેમ કે પેટનો ગેસ એસિડિટીનો દુખાવો સાંધા પાંસળી સ્નાયુઓ વગેરેને ઘણી વખત ઉપર સ્નાયુઓમાં કોઈ માર લાગવાથી લાગવાથી દબાવવાથી ખેંચાવાથી પણ દુખાવો થાય આ દરેક દુખાવા હાર્ટ એટેકનો જ્યાં દુખાવો થાય એ જગ્યા પર થાય છે અને હાર્ટ એટેકને લગતા દુખાવાની જ આપણને શંકા આપે છે પરંતુ એમાંના કોઈ પણ દુખાવાનું કારણ વધારે ગંભીર કે વધારે સિરિયસ નથી જો હાર્ટેકના કારણથી દુખાવો નથી એવું દરેક તપાસથી સાબિત થઈ જાય તો બાકીના દરેક કારણો એટલા ગંભીર ન હોવાથી વ્યક્તિ એટલું તો સમજી શકે છે કે પોતે હાર્ટ એટેક સાથે નથી લડી રહ્યો એટલે વધારે ચિંતા કરવાની જરૂર નથી આમાંના જેટલા કારણોના દુખાવો આપણે હમણાં જણાવ્યા એ દરેક કારણો ટેમ્પરરી હોય છે અમુક સમય સુધી સ્નાયુનો દુખાવો થઈ પોતાની મેળે ઘણી વખત મટી જતો હોય છે જેથી એ દુખાવાઓને વ્યક્તિએ મગજ પર નહીં ચડાવતા એની સાથે અનુકૂલન સાધી અને લાઈફમાં પોતાના લાઈફમાં પોતાના વર્કમાં બિઝી રહેવું જોઈએ અને પોતાના કામમાં મન પરવવું જોઈએ આ માટે જરૂર પડે તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ અથવા ક્યારેક સાયકેટ્રીસ્ટનું પણ કન્સલ્ટ કરવું જરૂરી પડે છે તો અત્યારે ઘણા બધા યુવાન છોકરા છોકરીઓમાં જ્યારે હાર્ટ એટેકના ડરને લઈ અને જે તે જગ્યાએ થતો દુખાવો હાર્ટ એટેક તરીકે જોવામાં આવે છે ત્યારે દરેક વ્યક્તિએ આ વાત સમજવી ખૂબ જરૂરી છે એમના પેરેન્ટ્સે આ વાત સમજવી ખૂબ જરૂરી છે કે પોતે દર વખતે હાર્ટ એટેક સામે લડી રહ્યા છે એવું જરૂરી નથી યોગ્ય સમયે હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે કન્સલ્ટ કરાવી લીધું રિપોર્ટ ટેસ્ટ કરાવી લીધા એ ખૂબ જરૂરી છે આ રિપોર્ટ અને કન્સલ્ટેશન પછી જ આપણે માનવાનું છે કે હાર્ટ એટેકની તકલીફ નથી પણ પછી આપણે જરૂરથી માનવાનું છે કે હાર્ટ સામે નથી લડી રહ્યા અને આ વાતને સારી રીતે પચાવી એની સાથે જીવવાનું છે અને એને બને ત્યાં સુધી દિમાગમાંથી કાઢવી જરૂરી છે આજકાલ અમે જોઈ રહ્યા છીએ કે જેટલા વ્યક્તિઓ નાની ઉંમરમાં હાર્ટ એટેક લઈને આવે છે એના કરતા અનેક ઘણા વ્યક્તિઓ હાર્ટ એટેકની શંકા લઈને આવે છે આ શંકા દૂર કરવી પણ એટલી જ જરૂરી છે જેથી આ માહિતી આપ સૌને પહોંચાડો અને આવી અન્ય માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર લાઈક અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ